સુરત શહેરમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી હોય, જેને લઈને શહેરની તમામ હોસ્પિટલ પણ હવે ફૂલ થઈ ગઈ છે. ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા ઉત્તરાણ ખાતે આઇસોલેશન સેન્ટર બનાવીને દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે, કે જ્યાં રોજ રોજ દર્દીઓ માટે અવનવા કાર્યક્રમો થકી દર્દીઓને મનોરંજન પૂરું પાડીને દર્દીઓને માનસિક રીતે હળવા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સાથે જ આવી વસ્તુઓ લઈને દર્દીઓ પોઝિટિવ વાતાવરણમાં જલ્દી સ્વસ્થ થાય તે માટે થઈને વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં એક વર્ષ બાદ પણ કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે અને નવી લહેર ખૂબ જ ઘાતક છે. શહેરમાં સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે અને લોકો વેઇટિંગમાં ઊભા છે, ત્યારે આવા સંજોગોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કાર્યો થકી આ મહામારીને પહોંચી વળવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સુરતના ઉત્તરાણ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેને જરૂરિયાત હોય તેમજ ઓક્સિજન પણ આપવામાં આવે છે, કારણ કે હોસ્પિટલમાં જગ્યા નથી, જેને લઈને આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સેવાઓ આપવામાં આવે છે. સાથે દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તેને લઈને અવનવી રીતે કાર્યક્રમો કરીને દર્દીઓ માટે મનોરંજન પૂરું પાડવામાં આવે છે. ત્યારે એક લોક ડાયરાનું આયોજન કરીને દર્દીઓને માનસિક શાંતિ હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એને વિવિધ આયોજનો થકી પોઝિટિવ વાતાવરણ ઊભું કરીને લોકો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આવ્યું છે જેથી અને નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ઉમેદવાર કાઉન્સેલરની સાથે મને બહેનને સંકલ્પ કરી આ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ આઇસોલેશન વોર્ડ અમારે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલમાં મોટા વરાછા ચાલુ કરવામાં આવેલું છે અને આ આઇસોલેશન વોર્ડમાં કોવિડના જે હોમ ક્વોરન્ટાઇન કરવાના પેશન્ટો હોય છે, જે ક્રિટિકલ પેશન્ટ નથી હોતા, જે ઘરે રહેવાની વ્યવસ્થા નથી હોતી, તે પેશન્ટને અમે કરવી છે. અને જેને ઓટોની જરૂર પડે છે, ઇમરજન્સી ઓટોની જરૂર પડે તો એ અમે સુવિધા પ્રોવાઈડ કરવી છે. આજે અમારે મનોરંજનનો કાર્યક્રમ છે, રોજે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, જે કોરોનાની કારણમાં પેશન્ટને જે હોસ્પિટલાઇઝ થાય છે અને હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ જોઈને જે માનસિક રીતે જે ભાંગી પડે છે તો તેને અમે સાહિત્યકાર મનોરંજન કરાવી છે, રાજગરબા કરાવી છે, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવી અને પેશન્ટને દર્દીઓને મનોરંજન કરાવી, જેથી 50% કોરોના કે બીમારી આમનામ સારી થઈ જાય. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.